નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12માં કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરીશું અને એમાં પણ ખાસ કરીને પ્રકરણ 6 ભાગ 2 એટલે કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો એનો અભ્યાસ કરવાનો છે. તો આપ સૌને યાદ છે કે આની પહેલાના લેક્ચરની અંદર આપણે પ્રકરણ 6 નો ભાગ 1 જે છે એ કમ્પ્લીટ કરેલો હતો કે જેની અંદર આપણે કુલ 4 ટોપિક ની ચર્ચા કરેલી હતી, ટોપિક નંબર 1 થી લઈને ટોપિક નંબર 4 સુધી. જ્યારે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પ્રકરણ 6 નો ભાગ 2 નો વિડિયો છે. તો ભાગ 2 ની અંદર આપણે એના પછીના 4 ટોપિક ની ચર્ચા કરવાની છે, એટલે કે ટોપિક નંબર 5 થી લઈને ટોપિક નંબર 8 સુધી. તો ટોપિક નંબર 5 જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો ટોપિક નંબર 5 નું નામ આપણને આપેલું છે એ છે એન્કેપ્સ્યુલેશન, બરાબર. ટોપિક નંબર 5 જે છે એનું નામ છે એન્કેપ્સ્યુલેશન અથવા તો એન્કેપ્સ્યુલેશન. હવે આનો મેઈન મતલબ શું છે? ભાગ 1 ની અંદર આપણે ઓબ્જેક્ટ એટલે શું એ જોઈ ગયા, ત્યારબાદ ઓબ્જેક્ટ ની અંદર આપણે ક્લાસ એટલે શું એ જોઈ ગયા. દરેક ઓબ્જેક્ટ પાસેની કોઈ લાક્ષણિકતા હોય છે, આ બધી જ વસ્તુનો કન્સેપ્ટ આપણે ભાગ 1 ની અંદર જોઈ ગયેલ છે, બરાબર. હવે આપણે શીખવાનું છે, પછી આપણે એવું શીખતા હતા કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા ક્યારે કહેવાય, તો કે એની અંદર 4 ફેસિલિટીનો સમાવેશ થતો હોય, તો એમાંથી એક ફેસિલિટી જે છે એ છે એન્કેપ્સ્યુલેશન. તો એન્કેપ્સ્યુલેશનનો મતલબ શું થાય અને એની થોડીક વધારે માહિતી આપણે મેળવીએ. કોઈ પણ કમ્પ્યુટર પ્રોગ્રામના બે મૂળ અંગ ડેટા અને કાર્ય છે. કોઈ પણ કમ્પ્યુટરનો પ્રોગ્રામ લઈ લ્યો અથવા તો કોઈ પણ કમ્પ્યુટરની લેંગ્વેજ લઈ લ્યો, તો એની અંદર મુખ્ય બે વસ્તુ ઉપર ફોકસ હોય છે. એક તો ડેટા અને બીજી વસ્તુ તો કે ડેટા ઉપર કરવામાં આવતું કાર્ય. સંગઠિત પ્રોગ્રામિંગ એટલે કે સ્ટ્રક્ચર અથવા તો જેને આપણે પ્રોસિજરલ પ્રોગ્રામિંગ કહેતા હતા, તો આ સંગઠિત પ્રોગ્રામિંગ જે છે એ આ બે ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણે છે. પ્રોસિજરલ પ્રોગ્રામિંગ છે એ આ બંને ઘટક એટલે કે ડેટા અને કાર્ય, ડેટા અને એની ઉપર કરવામાં આવતું કાર્ય, આ બંને વસ્તુને શું ગણે છે, તો કે અલગ અલગ વસ્તુ ગણે છે. જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે છે તેને એક ઘટક તરીકે રજૂ કરે છે, બરાબર. એટલે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ છે એની અંદર ડેટા અને એની ઉપર કરવામાં આવતું કાર્ય બે વસ્તુ અલગ અલગ ગણાય, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે એની અંદર ડેટા અને એની ઉપર કરવામાં આવતું કાર્ય એ બંને વસ્તુ એક ઘટક તરીકે જ રજૂ કરવામાં આવે છે. અને આપણે તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનું જ જોવાનું છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ એટલે કે પ્રોસિજરલ પ્રોગ્રામિંગ જે છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે. જો ખાસ ધ્યાન રાખજો કે જે પ્રોસિજરલ પ્રોગ્રામિંગ છે એની અંદર શું થતું હતું, કે શું થતું હતું, તો કે પ્રોગ્રામના કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત જે છે એ બદલી શકો છો. મતલબ કે ગમે ત્યારે અને ગમે તે કોડિંગના લાઇનની અંદર જઈ અને ડેટા કે ડેટા ટાઈપ જે છે એની કિંમત તમારે ગમે ત્યારે બદલવી હોય તમે બદલી શકો છો. તે ફેરફારથી સુરક્ષિત નથી. શું કામ નથી, તો કે ગમે ત્યારે તમે ડેટાની કિંમત જે છે અને ગમે તે વ્યક્તિ દ્વારા ચેન્જ કરી શકાય છે, એટલે પ્રોસિજરલ લેંગ્વેજ જે છે એટલી બધી સુરક્ષિત નથી. આ સમસ્યાનો ઉકેલ જે છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એન્કેપ્સ્યુલેશન દ્વારા લાવી શકાય છે, બરાબર. કે કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત બદલી ન શકાય, આ જે સમસ્યા છે બરાબર, એ સમસ્યાનો ઉકેલ જે છે આપણે પ્રોસિજરલ લેંગ્વેજની પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણે એનો ઉકેલ નથી લાવી શકતા, એટલે એ સુરક્ષિત નથી. પરંતુ એનો ઉકેલ જે છે આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં લાવી શકીએ છીએ. અને એ શેના દ્વારા લાવી શકીએ છીએ, તો કે એન્કેપ્સ્યુલેશન દ્વારા લાવી શકાય છે. એટલે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે છે એ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ કરતાં શું છે, તો કે વધારે સુરક્ષિત છે. અહીં ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર અથવા દુરુપયોગ સામે સુરક્ષિત બનાવવા બક્ષવામાં આવે છે, બરાબર. ખાસ શું કીધું, તો કે માહિતીની ગણતરી થાય તે સમયે કોઈ પણ ડેટા ઉપર જ્યારે કાર્ય કરવામાં આવતું હોય એ સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે, એટલે કે જ્યારે કોઈ માહિતી ઉપર કોઈ પ્રક્રિયા થતી હોય છે, બરાબર, એ સમયે એ ડેટા ઉપર કોઈ બીજા ડેટા જે છે કે કોઈ બીજા ઘટક છે એમાં એ ફેરફાર કરી શકે નહીં અથવા તેનો દુરુપયોગ પણ ન કરી શકે. આની દ્રષ્ટિએ એને સુરક્ષિત રાખવામાં આવે છે. આ પ્રકારની રચના કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને શું કહેવાય, તો કે એન્કેપ્સ્યુલેશન કહેવામાં
આવે છે બરોબર એન્કેપ્સ્યુલેશન દ્વારા શું થાય તો કે ડેટા અને એની મેથડ સામે કોઈ પણ ડેટા અને એની ઉપર કરવામાં આવતું કાર્ય એટલે કે મેથડ કે ઓપરેશન એની સામે શું કરવામાં આવે છે તો કે રક્ષણ પૂરું પાડવામાં આવે છે ડેટા અને મેથડ ને લપેટીને એટલે કે વીટીને બનાવેલા એક એકમ કે જે ક્લાસના નામથી જાણીતા છે તેને અંગત એટલે કે પ્રાઇવેટ ઘોષિત કરવાથી શક્ય બને છે અને ક્લાસના અંગત સભ્ય હોય છે એટલે કે પ્રાઇવેટ મેમ્બર હોય છે બહારના વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી જો આ ખાસ વસ્તુ શું કીધી તો કે ડેટા અને મેથડ ને લપેટીને હવે એન્કેપ્સ્યુલેશન એટલે એક પ્રકારનું રેપર થયું જેમ ચોકલેટની ઉપર રેપર હોય છે અને ચોકલેટને એકદમ વીટીને અંદર સમાવેલી હોય છે બસ એવી જ રીતના ડેટા અને મેથડને જે છે એ વીટી દેવામાં આવે છે લપેટી દેવામાં આવે છે તો શેની અંદર હોય છે તો કે એ તો ડેટા અને મેથડ જે કંઈ હોય છે એઝ એ મેમ્બર તરીકે કોઈ ક્લાસમાં હોય છે બરોબર અને એ ક્લાસ જે છે એને આપણે શું કરવો પડશે તો કે પ્રાઇવેટ ઘોષિત કરવો પડશે પ્રાઇવેટ ડિક્લેર કરવો પડે તો જ બહારના વ્યક્તિઓ જે છે એનો ઉપયોગ કરી શકશે નહીં જો પબ્લિક હશે તો ગમે તે વ્યક્તિ ઉપયોગ કરી શકશે તો એ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગનો જ એક ભાગ થઈ જશે અને ક્લાસના અંગત સભ્ય છે એટલે કે ક્લાસની અંદર જે વસ્તુ ડિક્લેર કરેલી છે બરોબર પ્રાઇવેટ મેમ્બર એ બહારના વિશ્વમાં બહારનું ક્લાસની બહારનું જે એન્વાયરમેન્ટ છે એની સાથે સીધા સંપર્કમાં આવવા દેતા નથી એટલે હવે જો પ્રાઇવેટ થઈ ગયું ક્લાસ પણ પ્રાઇવેટ થઈ ગયો છે એટલે ઓટોમેટિકલી એની અંદરના જે કાંઈ મેમ્બર છે એટ્રીબ્યુટ છે ડેટા ટાઈપ છે એના ફંક્શન છે એ બધી જ વસ્તુ શું થઈ જશે તો કે એ પ્રાઇવેટ થઈ જશે હવે પ્રાઇવેટ થઈ જાય એટલે શું થશે તો કે જે ક્લાસની અંદર ડિક્લેર કરેલું છે એ જ ક્લાસ એનો ઉપયોગ કરી શકશે ક્લાસની બહારનું કોઈ બીજો ક્લાસ કે કોઈ બીજો ઘટક એ પ્રાઇવેટ મેમ્બર છે કે પ્રાઇવેટ ફંક્શન છે એનો ઉપયોગ કરી શકશે નહીં પરંતુ જો એનો ઉપયોગ કરવો હોય તો શું કરવાનું તો એનો ઓપ્શન આપ્યો છે કે પબ્લિક મેથડથી ઉપલબ્ધ બનાવી શકાય જો તેની જરૂર હોય તો સાર્વજનિક મેથડ એટલે કે પબ્લિક મેથડ વડે ડેટાને ઉપલબ્ધ બનાવી શકાય છે બરોબર એટલે સાવ ઉપયોગ ન જ થાય એવું નથી થાય જ પણ પોતાના એરિયા પૂરતા એ શું બનશે પ્રાઇવેટ બનશે પણ એનો ઉપયોગ બહારના વાતાવરણમાંથી કરવો હોય બીજા કોઈ ક્લાસને અથવા તો બીજા કોઈ ઘટકને તો એ શું કરશે તો કે એ સાર્વજનિક મેથડ છે પબ્લિક મેથડ છે એની મદદથી ઉપલબ્ધ બનાવી શકાય છે આ રીતે એન્કેપ્સ્યુલેશન છે એ ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે તો ખાસ ધ્યાન રાખજો એન્કેપ્સ્યુલેશનનો મેઇન શું છે ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે એટલે કે લપેટીની કે વીટીને આપણે આ પછીના પ્રકરણમાં જે છે આનું આપણે પ્રેક્ટિકલ પણ જોવાનું છે બરાબર એન્કેપ્સ્યુલેશન જે છે એ બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે બરાબર પ્રાઇવેટ જ થઈ જશે ક્લાસ તો એના અંદરના મેમ્બર અને ફંક્શન હશે એ બધું શું થઈ જશે પ્રાઇવેટ એટલે બહારનું જે વાતાવરણ છે બરાબર બહારના ઓબ્જેક્ટ છે એ આને કોઈ દિવસ ઇરાદાપૂર્વક કે બિન ઇરાદાપૂર્વક પણ આનો ઉપયોગ કરી શકશે નહીં પણ ઓપ્શન છે કે ઉપયોગ કરવો છે તો પબ્લિક મેથડ એટલે કે સાર્વજનિક મેથડથી ઉપયોગ કરી શકશે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં સાર્વજનિક ડેટા વિસ્તાર જે છે માહિતીની વહેંચણી માટે સામાન્ય રીતે વપરાય છે બરાબર કે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ જે છે એ શું હોય તો કે એની અંદર પબ્લિક એરિયા જે છે પબ્લિક મેથડ એ માહિતીની વહેંચણી માટે વપરાતો હોય છે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેનાથી વિરુદ્ધ અન્ય પ્રોગ્રામ્સ વડે સાર્વજનિક ડેટાને એટલે કે વૈશ્વિક ચલ સિવાયના ડેટાનો ઉપયોગને સીધો મેળવવાની ક્રિયાને અટકાવે છે ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમતમાં જ ફેરફાર કરી શકે છે જે ઓબ્જેક્ટ હશે એ શું થશે તો કે પોતાની જ કિંમતમાં ફેરફાર કરી શકશે બીજા ક્લાસના ઓબ્જેક્ટમાં કોઈ બીજા ક્લાસનો જે ઓબ્જેક્ટ છે એ ફેરફાર કરી શકશે નહીં અન્ય ઓબ્જેક્ટ તેને જોઈ શકે છે કોઈ બીજો ઓબ્જેક્ટ છે એને જોઈ શકે અથવા તો તે ઓબ્જેક્ટના માલિક એટલે કે ઓનરને સંદેશો મોકલીને આ ડેટાને બદલી શકે છે મતલબ કે આ શું થયું તો કે એન્કેપ્સ્યુલેશન ડેટાની શું કરશે સુરક્ષા પૂરી પાડશે ત્યારબાદ આપણે છઠ્ઠો ટોપિક જોવાનો છે અને એ ટોપિક છે ડેટાનું એબસ્ટ્રેક્શન એટલે કે ડેટા એબસ્ટ્રેક્શન જો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર કુલ ચાર ગુણધર્મોને આપણે જોવાના હતા એમાંથી એક ગુણધર્મ આપણે કે લાક્ષણિકતા જોઈ છે અને એ છે એન્કેપ્સ્યુલેશન ત્યારબાદ બીજું ગુણધર્મ કે લાક્ષણિકતા છે એ કયું છે તો કે ડેટાનું એબસ્ટ્રેક્શન છે હવે એનું કન્સેપ્ટ શું છે જોઈએ તો કે ડેટા એબસ્ટ્રેક્શન છે એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને રજૂ કરવાની પ્રક્રિયા છે તો એક જ લાઇનમાં એને સમજાવી દીધું છે કે જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને બરાબર અમલીકરણની વિગત સિવાયની માહિતીને એટલે કોમન માહિતી સામાન્ય માહિતી હશે એને રજૂ કરશે પણ એનું અમલીકરણ એક્ઝિક્યુશન કઈ રીતના થયું છે એની ક્યારેય વિગતવાર ચર્ચા કરશે નહીં એબસ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે જે આટીઘૂટી કે ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે
પણ કઈ રીતે કરે છે તે જણાવતો નથી જો આ એક જ વસ્તુમાં કહી દીધું ને કે તે જે કાર્ય કરે છે ઈ જણાવે છે ઈ કહે છે ખરા કે મે આ કાર્ય કર્યું છે પણ ઈ કાર્ય કઈ રીતના થયું છે બરોબર મતલબ કે એની કાર્ય કરવા માટે શું પ્રક્રિયા થઈ છે ઈ પ્રક્રિયા ક્યારે જણાવતો નથી એક આપણે ઉદાહરણ લઈએ એટલે સમજાઈ જશે હવે આપણે આપણી એક જિંદગીનો એક વાસ્તવિક ઉદાહરણ લઈએ કે ટેલિવિઝન આપણે ટેલિવિઝનનો એક ઉદાહરણ લઈએ આપણે ટેલિવિઝનને ચાલુ અને બંધ કરી શકીએ છીએ ચેનલ બદલી શકીએ છીએ તેમજ આપણને અનુકૂળ અવાજનું માપ રાખી શકીએ છીએ એટલે વોલ્યુમમાં આપણે વધઘટ કરી શકીએ છીએ પણ આપણે તેની આંતરિક રચના જાણતા નથી કે તે હવા કે તાર દ્વારા કઈ રીતે સંકેતો મેળવે છે બરોબર અથવા તો તે સંકેતોનું કઈ રીતે રૂપાંતર કરે છે અને અંતમાં તેને પડદા ઉપર પ્રદર્શિત કરે છે બરોબર એક સાવ સિમ્પલ ઉદાહરણ કે આપણે ઘરની અંદર જે ટેલિવિઝન હોય છે તો ટેલિવિઝનનું આપણી પાસે રિમોટ હોય છે તો રિમોટની મદદથી આપણે ટેલિવિઝનને ચાલુ કે બંધ કરી શકીએ ચેનલ બદલી શકીએ વોલ્યુમ પ્લસ માઇનસ કરી શકીએ છીએ તો આ બધું આપણે કરી તો શકીએ કાર્ય બધું થાય છે પરંતુ આપણે એની આંતરિક રચના નથી જાણતા કે હું જ્યારે જે રિમોટ છે એમાંથી ચેનલ બદલવાનું બટન દબાવીશ પ્રેસ કરીશ તો હકીકતમાં એની અંદર શું પ્રક્રિયા થાય છે કે જેની જેના લીધે ચેનલ બદલી જાય છે અથવા તો જેના લીધે અવાજ જે છે એ પ્લસ થાય છે કે માઇનસ થાય છે બરોબર અથવા તો હું રિમોટમાંથી કોઈ બટન પ્રેસ કરું છું તો એને સિગ્નલ કઈ રીતના મળે છે આવી આંતરિક રચના જે છે એ આપણે ક્યારેય જાણતા નથી બરોબર આ જ વસ્તુને શું કહેવામાં આવશે ડેટાનું એબસ્ટ્રેક્શન તરીકે ઓળખવામાં આવે આ રીતે ટેલિવિઝનનું આંતરિક કાર્ય તેના બાહ્ય સેતુથી શું છે તદ્દન અલગ છે આપણે તેની આંતરિક રચનાની સમજ કે જ્ઞાન વિના તેનો ઉપયોગ જે છે પાવર બટન ચેનલ બદલવાના બટન અને અવાજના વોલ્યુમમાં ફેરફાર તેના બાહ્ય સેતુ વડે કરી શકીએ છીએ આ રીતે ડેટા એબસ્ટ્રેક્શન જે છે એક એવી કાર્યરીતિ એટલે કે ટેકનિક છે જે ટેકનિક છે જે તે વાપરવાના સેતુ અને અમલીકરણને અલગ કરવાના ખ્યાલ પર આધારિત છે બરોબર સિમ્પલ વસ્તુ છે કે ડેટા એબસ્ટ્રેક્શન બે ભાગ અલગ પાડી દેશે તો કે એક તો એ જે કાર્ય કરે છે એ ભાગ કે જે આપણી સામે દેખાય છે અને બીજો ભાગ કયો છે તો કે એ કાર્ય કઈ રીતના થયું છે એટલે મતલબ કે બેકગ્રાઉન્ડ પ્રોસેસ છે તો એ એક ભાગ અલગ છે તો જે કઈ રીતના કાર્ય થયું છે એ ક્યારેય જણાવતા નથી તે પ્રોગ્રામિંગમાં નવો ખ્યાલ નથી બરોબર અનેક વ્યક્તિઓ કદાચ આ બાબતની જાણ વગર અમુક અંશે જે છે તેનો ઉપયોગ અત્યાર સુધી કરે જ છે બીજું એક પ્રોગ્રામિંગનું ઉદાહરણ લઈએ કે આપણે જ્યારે સી પ્રોગ્રામિંગ કે સી લેંગ્વેજની અંદર કોઈ વર્ગમૂળ શોધવું છે એટલે આપણે એક ફંક્શન યુઝ કરવી છે ઇનબિલ્ટ છે SQRT એટલે કે સ્ક્વેર રૂટ અને કાઉન્સમાં લખવી છે જે સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય તે હું લખું 25 તો 25નું વર્ગમૂળ મને 5 આપશે અથવા તો સી લેંગ્વેજની એક બીજું ફંક્શન વાપરીએ છીએ પ્રિન્ટએફ અને એની અંદર આપણે હેલો વર્ડ લખીએ છીએ કે જે સ્ક્રીન ઉપર હેલો વર્ડ આવશે જેવા વિધેય એટલે કે ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે કદી પણ એ નથી વિચાર્યું કે તે કઈ રીતે કાર્ય કરતા હશે બરોબર આપણે સ્ક્વેર રૂટનું ફંક્શન છે પ્રિન્ટએફ હોય સ્કેનએફ હોય કે કોઈ પણ અન્ય ઇનબિલ્ટ ફંક્શન હોય કે એક્સટર્નલ ફંક્શન હોય એ ઉપયોગ કરી જાણીએ છીએ એનું આઉટપુટ પણ આવે છે પણ એનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે હકીકતમાં એ કઈ રીતના કાર્ય કરે છે એવું આપણે ક્યારેય વિચાર્યું હોતું નથી અને કઈ રીતના કાર્ય કરે છે એ માહિતી છુપાવવી એ જ વસ્તુને શું કહેવાય છે ડેટાનું એબસ્ટ્રેક્શન બરોબર તો સિમ્પલ વસ્તુ એ થઈ ગઈ આ રીતે ડેટા એબસ્ટ્રેક્શન જે છે આપણને વાપરવા માટેની એક રૂપરેખા કે ઢાંચો પૂરો પાડે છે એટલે કે ટેમ્પલેટ આપે છે સિસ્ટમ ડેટાનો સંગ્રહ કરશે નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય છે તેની કેટલીક માહિતી શું કરે છે એ ગુપ્ત રાખે છે મતલબ કે બેકગ્રાઉન્ડ પ્રોસિજર જે કાંઈ છે એ આપણને જણાવવા દેતા નથી બહારની દુનિયાને જે કંઈ દ્રશ્યમાન થાય છે બહારની દુનિયા એટલે કે એઝ એ યુઝર તરીકે આપણે જે કાંઈ જોઈ શકીએ છીએ તે ડેટા પ્રકારની અમૂર્ત એટલે કે રિદ્ધપાત છે એબસ્ટ્રેક્ટ બિહેવિયર છે પણ તેનું અમલીકરણ કઈ રીતે થયેલું છે તે શું છે એ ગોપનીય એટલે કે ગુપ્ત રહે છે અને આથી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિને અસર કર્યા વગર જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય છે અમલીકરણમાં ફેરફાર કરી જ શકે છે પણ એ પ્રોગ્રામ કે સોફ્ટવેર કરી શકે છે આપણે કરી શકતા નથી આપણે માત્ર એનો ઉપયોગ આઉટપુટ જોઈ શકીએ છીએ સી અને સી પ્લસ પ્લસ ના એબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપ જો આની અંદર ખાસ કરીને એક અલગ ડેટાનો પ્રકાર જ આપેલો છે એડીટી એટલે કે એબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપ કઈ લેંગ્વેજમાં સી અને સી પ્લસ પ્લસ ના એબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપ અથવા તો સ્ટ્રક્ચર જો સ્ટ્રક્ચર અને યુનિયન આ બંને વસ્તુ પણ એક યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે બરોબર સ્ટ્રક્ચર અને સી પ્લસ પ્લસ કે જાવાના ક્લાસ બરોબર સી અને સી પ્લસ પ્લસ માં એડીટી એટલે કે એબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપ અને સ્ટ્રક્ચર અને બીજું તો કે સી પ્લસ પ્લસ અથવા જાવામાં શું હોય તો કે ક્લાસ જે છે એ ડેટા એબસ્ટ્રેક્શનના ઉદાહરણ છે એડીટી એટલે કે એબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપમાં આપણે ડેટાનો પ્રકાર વ્યાખ્યાયિત કરીને
તેના ઉપરની પ્રક્રિયાઓ ફક્ત જણાવી છીએ પણ આપણે તે પ્રક્રિયાઓનું અમલીકરણ કઈ રીતે થાય છે તે બતાવતા નથી હવે ડેટા એન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શન એ બેનો મૂળ તફાવત શું છે કારણ કે આ બેની વચ્ચે ઘણી વખત કન્ફ્યુઝન થઈ જાય એવું રહેશે તો જોઈએ કે ડેટા એન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો મૂળભૂત તફાવત શું છે તો કે એન્કેપ્સ્યુલેશન જે છે એ પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને એટલે કે ઇનએક્સેસિબલ કરી અને ડેટાને સુરક્ષિત કરે છે બરાબર એન્કેપ્સ્યુલેશન શું કરશે તો કે જ્યાં ડેટા ડિક્લેર કર્યા છે જે ક્લાસની અંદર એ ક્લાસ પૂરતા એને શું કરશે પ્રાઇવેટ કરશે એટલે કે મર્યાદિત કરશે જેથી કરી એનો ઉપયોગ જે છે એ ક્લાસથી બહારનું કોઈ એન્વાયરમેન્ટ બહારના કોઈ ક્લાસ કે ઘટક એનો ઉપયોગ સીધો ન કરી શકે બરાબર કરવો હોય એનો ઉપયોગ તો પબ્લિક સાર્વજનિક મેથડથી કરી શકે છે પણ ડાયરેક્ટ ઉપયોગ કરી શકશે નહીં આ વસ્તુ કોણ પ્રોવાઇડ કરશે એન્કેપ્સ્યુલેશન જ્યારે એબ્સ્ટ્રેક્શન શું કરશે તો કે જ્યારે એબ્સ્ટ્રેક્શન જે છે પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને શું કરે છે સુરક્ષિત બનાવે છે મતલબ કે એબ્સ્ટ્રેક્શન જે છે એ કોઈ કાર્ય કરે છે પણ કાર્ય કઈ રીતના થયું છે એની પ્રોસિજર કે એની પ્રક્રિયા ક્યારેય બતાવશે નહીં માહિતી શું રાખશે ગુપ્ત રાખશે ત્યારબાદ આપણે સાતમો ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે મેસેજિંગ સાતમો ટોપિક જે છે એ કયું છે તો કે મેસેજિંગ છે મેસેજિંગ એટલે શું કહેવામાં આવશે એ જોઈએ તો કે મેસેજિંગનો સિમ્પલ મિનિંગ સમજીએ તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બરાબર આપણે મેથડના ઘણા નામ આપ્યા હતા ઓપરેશન આપ્યું હતું બિહેવિયર આપ્યું હતું બધી જ વસ્તુ શું કહેવાશે મેથડ ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ જે છે એને બોલાવવાની ક્રિયા છે મેથડને કોલ કરવાની મેથડ ડિક્લેર કરશો પછી એની જ્યારે જરૂર પડશે પ્રોગ્રામમાં ત્યારે એને કોલ કરવું પડશે એટલે કે મેથડ જે છે એ બોલાવવાની ક્રિયાને શું કહેવાય તો કે મેસેજ કહેવામાં આવે છે અને એન્કેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ કોના વડે થાય તો કે ઓબ્જેક્ટ કારણ કે એન્કેપ્સ્યુલેશન જે છે એ ઓબ્જેક્ટ વડે જ કામ કરશે હવે મેથડ તો શું થશે આપણે હમણાં એ પણ જોશું કે અલગ અલગ ક્લાસની અંદર એક જ નામની મેથડ હશે તો જ્યારે મેથડ કોલ કરશો ત્યારે કેમ ખબર પડશે કે આ મેથડ કયા ક્લાસની છે મતલબ આવું કન્ફ્યુઝન ન થાય એના માટે જ જે છે એ મેથડ કોનું એન્કેપ્સ્યુલેશનને કારણે જ કોઈ પણ મેથડને કોલ કરો છો તો એ કોના વડે કોલ થાય તો કે ઓબ્જેક્ટ વડે જ થાય છે જે મેથડને શું કરે છે ઓળખે છે ઓબ્જેક્ટ જ એક એવી વસ્તુ છે કે જે તમારા મેથડને ઓળખે છે મતલબ કે બીજા મેથડથી અલગ પાડે છે આપણે ઉદાહરણ જોઈએ એટલે ખબર પડશે જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે જો શું થયું તમારી પાસે ક્લાસ જુદા જુદા છે એક માનો કે ક્લાસ એ છે અને બીજો ક્લાસ બી છે તો એ ક્લાસની અંદર માનો કે ડિસ્પ્લે નામની મેથડ છે અને બી ક્લાસની અંદર પણ એક ડિસ્પ્લે નામની મેથડ કે ઓપરેશન એક છે મેથડ તો હવે તમે ડિસ્પ્લે નામની મેથડ કોલ કરશો તો કેમ ખબર પડશે કે એ ક્લાસની મેથડ છે કે બી ક્લાસની મેથડ છે બરાબર આવું કન્ફ્યુઝન ન થાય એના માટે જે મેથડ કોના દ્વારા કોલ કરવામાં આવશે એ ક્લાસના ઓબ્જેક્ટ વડે મતલબ કે એના ઇન્સ્ટન્સ વડે કોલ કરવામાં આવશે ઉદાહરણ તરીકે ડેટ ક્લાસમાં એક ક્લાસ છે ડેટ ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે જે ડેટ ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે ધારો કે ટાઈમ અને પર્સન બરાબર એક ડેટ નામનો ક્લાસ છે એમાં ડિસ્પ્લે નામની એક મેથડ છે કે જે ડેટ છે એને અમુક ચોક્કસ સ્વરૂપમાં કે ફોર્મેટમાં ડિસ્પ્લે કરે છે પછી તો કે ટાઈમ અને પર્સન નામના હજી એક બીજા બે ક્લાસ છે નામના અન્ય ક્લાસ છે અને સમય ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરવા અને વ્યક્તિની માહિતી પ્રદર્શિત કરવા માટે બંનેની એક જ નામની મેથડ છે એ કઈ છે તો કે ડિસ્પ્લે બરાબર બંનેની એક જ નામની મેથડ કઈ છે તો કે એ પણ ડિસ્પ્લે જ છે બરાબર તો હવે શું થશે જો એક ક્લાસ હતો ડેટ ક્લાસમાં એક ડિસ્પ્લે નામની મેથડ હતી બરાબર પછી એક ટાઈમ નામનો ક્લાસ છે અને એક પર્સન નામનો ક્લાસ છે તો એની અંદર પણ ડિસ્પ્લે નામની મેથડ છે પણ દરેકે દરેક ડિસ્પ્લે નામની મેથડ છે એનું કાર્ય શું છે તો કે એ અલગ અલગ છે બરાબર હવે જ્યારે પ્રોગ્રામમાં ડિસ્પ્લે મેથડ વાપરવામાં આવે છે પ્રોગ્રામ અંદર તમે જ્યારે ડિસ્પ્લે મેથડ યુઝ કરશો કોલ કરશો ત્યારે કઈ મેથડનો અમલ કરવાનો છે તે કઈ રીતે જાણો કારણ કે આપણી પાસે ત્રણ પ્રકારની ડિસ્પ્લે મેથડ છે એક ડેટ ક્લાસની છે એક ટાઈમ ક્લાસની છે અને એક પર્સન ક્લાસની છે અને હવે તમે એવું લખો કે ડિસ્પ્લે તો કેમ ખબર પડશે કે કયા ક્લાસની ડિસ્પ્લે મેથડને કોલ કરવાની છે કે અમલીકરણ કરવાનું છે જે ઓબ્જેક્ટ વડે મેથડ વાપરવામાં આવે તેની મદદથી તે નક્કી થાય છે બરાબર આનો સોલ્યુશન શું છે તો કે ક્લાસ જે હશે એનો ઓબ્જેક્ટ હશે એટલે કે એનો ઇન્સ્ટન્સ હશે તો કોઈ મેથડ કોલ કરવી છે તો એ ક્લાસના ઓબ્જેક્ટ એટલે કે ઇન્સ્ટન્સ દ્વારા જ કોલ થાય છે અને જે ક્લાસના ઇન્સ્ટન્સ દ્વારા એ મેથડ કોલ થઈ હોય તો એ જ ક્લાસની મેથડ ડિક્લેર
કોલ થાશે ઉદાહરણ તરીકે જો પર્સન ક્લાસ ના ઓબ્જેક્ટ વડે ડિસ્પ્લે મેથડ કોલ થાય તો તે પર્સન ક્લાસ ની ડિસ્પ્લે મેથડ નો અમલ કરશે ત્યારબાદ આપણે આઠમો ટોપિક જોવાનો છે અને એ ટોપિક છે એ છે પોલિમોર્ફિઝમ છે એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ દર જે ચાર ગુણધર્મો કે ચાર આપણી પાસે લાક્ષણિકતા હતી એમાંથી એક આપણે જોયું એન્કેપ્સ્યુલેશન છે બીજું જોયું ડેટા એબ્સ્ટ્રેક્શન છે ત્યારબાદ આપણે ત્રીજું અત્યારે જોઈ રહ્યા છીએ ટોપિક નંબર 8 માં એ છે પોલિમોર્ફિઝમ બરોબર પોલિમોર્ફિઝમ એટલે શું જો તો પોલિમોર્ફિઝમ એટલે તો કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ પોલિમોર્ફિઝમ એટલે શું તો કે એકની એક વસ્તુના એક કરતા વધારે સ્વરૂપ અથવા તો બહુરૂપતા બરોબર એને સિમ્પલ તમે શું કહી શકો છો તો કે પોલિમોર્ફિઝમ તરીકે તમે ઓળખી શકો છો એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે એટલે કે ફોર્મ હોઈ શકે છે વસ્તુ એકની એક પણ એના એક કરતા વધારે સ્વરૂપ એટલે ગુજરાતીમાં સિમ્પલ તમે એવું કહેવું હોય તો કહી શકો આપણે કહેવત છે કે હરિતારા નામ છે હજાર અને કયા નામે લખવી કંકોત્રી બરોબર એટલે એ વસ્તુ જે છે એને તમે પોલિમોર્ફિઝમમાં બેસ્ટ એક્ઝામ્પલ તરીકે ગણી શકો છો બરોબર કે ભગવાન એક જ છે પણ એના અલગ અલગ ધર્મ અલગ અલગ પંથ પ્રમાણે નામ શું છે તો કે અલગ અલગ છે છેલ્લે તો વસ્તુ શું છે એક જ છે ધારો કે આપણે બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાનું વિધેય એટલે કે એક ફંક્શન છે એનું નામ છે મેક્સ એક ફંક્શન લખ્યું છે મેક્સ એનું કાર્ય એ છે કે બે સંખ્યા આપવાની છે અને બે સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા તમને શોધી અને આપશે આ વિધેય જે છે આ ફંક્શન છે પ્રાચલ પ્રાચલ એટલે કે આર્ગ્યુમેન્ટ આર્ગ્યુમેન્ટ તરીકે બે પૂર્ણાંક સંખ્યા એટલે કે ઇન્ટીજર સંખ્યા લે છે અને મોટી પૂર્ણાંક કિંમત જે છે આપણને આપે છે બે ઇન્ટીજર સંખ્યા એક્સેપ્ટ કરશે અને એમાંથી જે સંખ્યા બે આપો છો પૂર્ણાંક એમાંથી મોટી પૂર્ણાંક કઈ કિંમત કઈ છે તમને બતાવશે હવે ધારો કે મેક્સ નામનું એક વધારે વિધેય આપણે ઉમેરવા ઈચ્છીએ છીએ એ જ નામનો જે એક ફંક્શન ઉમેરવા માંગીએ છીએ મેક્સ નામનું જો ક્લાસ એક જ છે એક જ ક્લાસની અંદર બે ફંક્શન થઈ ગયા બેયનું નામ શું છે સરખું છે તો આવું બની શકે તો કે જોઈએ જ જે કોઈ એરેમાં સંગ્રહ કરેલી પૂર્ણાંક સંખ્યાઓમાંથી મહત્તમ સંખ્યા શોધે છે પહેલું મેક્સ નામનો ક્લાસ છે એ શું કરે છે તો કે બે જ વેલ્યુ એક્સેપ્ટ કરે છે અને બે પૂર્ણાંક કિંમત તો એમાંથી મોટી કઈ છે એ રિટર્ન કરશે જ્યારે બીજું મેક્સ નામનું ફંક્શન છે એ શું કરશે તો કે કોઈ એરે જે છે એરેમાંથી કિંમત સ્વીકારશે અને એરેમાં જેટલી સંખ્યા છે એમાંથી મોટી કિંમત કઈ છે એ તમને બતાવશે બરોબર આ વિધેય જે છે તે એરે અને તેના કદને પ્રાચલ તરીકે લેશે એટલે કે આર્ગ્યુમેન્ટ કે પેરામીટર તરીકે લેશે અને મહત્તમ પૂર્ણાંક સંખ્યા શું કરશે રિટર્ન કરશે તો આ પ્રશ્ન એ બને કે શું એક જ નામના એક કરતા વધુ ફંક્શન એટલે કે વિધેયો વ્યાખ્યાયિત કરવા શક્ય છે બરોબર આપણા માટે મોટામાં મોટો ક્વેશ્ચન છે કે એક જ ક્લાસની અંદર એક સરખા નામ ધરાવતા એક કરતા વધારે ફંક્શન્સ ડિક્લેર કે બનાવી શકાય કે ન બનાવી શકાય તો કેટલીક પ્રોગ્રામિંગ ભાષામાં પ્રશ્નનો જવાબ શું આવે છે તો કે ના આવે છે બરોબર ઘણી બધી લેંગ્વેજની અંદર આ પ્રશ્નનો જવાબ ના આવે કે ના ના એવું ન બની શકે પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં જ્યાં સુધી મેથડ છે એની મેથડ તેની સિગ્નેચર એટલે કે પ્રાચલની સંખ્યા અને પ્રકારથી અલગ છે ત્યાં સુધી તે પ્રશ્નનો જવાબ શું છે હા છે બરોબર અહીંયા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર આ જે પ્રશ્ન પૂછ્યો છે કે એક જ ક્લાસની અંદર એક કરતા વધારે ફંક્શન સેમ નેમથી હોઈ શકે તો કે હા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની અંદર એનો જવાબ હા છે પણ શરત એ છે કે બંનેના પેરામીટર કે બંનેના આર્ગ્યુમેન્ટ જે છે એ સરખા હોવા જોઈએ નહીં આર્ગ્યુમેન્ટ કે પેરામીટર ચેન્જ હોવા જોઈએ બરોબર નામ સરખા હશે તો હાલશે બરોબર એટલે જો આર્ગ્યુમેન્ટ તરીકે પહેલું મેક્સ નામનું ફંક્શન છે એ બે ઇન્ટીજર કિંમત લે છે અને બીજું મેક્સ નામનું ફંક્શન છે એ આર્ગ્યુમેન્ટ તરીકે એક એરે લે છે તો જો આર્ગ્યુમેન્ટ બેની શું થઈ ગઈ અલગ અલગ થઈ ગઈ છે નામ ભલે બેનું સરખું હોય બરોબર ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે છે એક જ ક્લાસમાં એક કરતા વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય સિગ્નેચર એટલે શું થયું કે આર્ગ્યુમેન્ટ લિસ્ટ છે એનાથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની શું આપે છે મંજૂરી આપે છે બરોબર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજમાં આ વસ્તુ પોસિબલ છે પણ શરત એ કે સિગ્નેચર એટલે કે એના આર્ગ્યુમેન્ટ કે પેરામીટર છે અલગ હોવા જોઈએ આ લાક્ષણિકતા છે એને શું કહેવાય તો કે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ આ લાક્ષણિકતા છે એને ખાસ ધ્યાન રાખજો શું કહેવાશે ફંક્શન અથવા તો મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે છે એ ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની પણ છૂટ આપે જો આ જ વસ્તુ છે એ મેક્સ જે છે એ તો નામ હતું બરોબર પણ માનો કે કોઈ ઓપરેટર છે એને પણ તમારે આવી રીતના ઓવરલોડિંગ કરવું હોય તો એ પણ તમને છૂટ આપે છે એટલે કે પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની છૂટ આપે છે ઉદાહરણ તરીકે આપણે ડેટ વન માઇનસ ડેટ ટુ જેવી પદાવલી પણ વાપરી શકીએ બરોબર ડેટ વન માઇનસ ડેટ ટુ
જ્યાં બંને જે છે એ સંકાર્ય એટલે કે ઓપરેન્ડ્સ એ ડેટ ક્લાસના ઓબ્જેક્ટ છે જો ડેટ 1 અને ડેટ 2 જે છે એ શું છે ઓબ્જેક્ટ અથવા તો ઇન્સ્ટન્સ છે કયા ક્લાસના છે તો કે ડેટ ક્લાસના તો તમે ડાયરેક્ટ ઇન્સ્ટન્સને પણ બાદ કરી શકો છો અહીં ડેશ જે છે એ ડેશ પ્રક્રિયા એ બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા જેમ કે n1 n2 બરાબર આવું જ છે કરતા અલગ રીતે કરવામાં આવે છે અહીં એ જ પ્રક્રિયાનો અર્થ સંકાર્ય એટલે ઓપરેન્ડ્સના ડેટા પ્રકારના આધારે કરવામાં આવે છે આ પ્રકારની બહુરૂપતા જે છે પોલિમોર્ફિઝમ ઓપરેટર ઓવરલોડિંગના કારણે પણ શક્ય બનાવે છે તો સિમ્પલ વસ્તુ તમે જોઈ શકો કે આ રીતે બે પ્રકારના ઓવરલોડિંગ આ રીતે બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય બને પહેલું તો કે એક તો ફંક્શન ઓવરલોડિંગ એકનું એક નામનું ફંક્શન એક કરતા વધારે વખત પણ આર્ગ્યુમેન્ટ કે પેરામીટર અલગ હોવા જોઈએ અને બીજું તો કે ઓપરેટર ઓવરલોડિંગ બરોબર સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એક જ નામ જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને ઓવરલોડિંગ કહેવામાં આવતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 6 જે છે એનો ભાગ 2 અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને ભાગ 2 ની અંદર આપણે કુલ 4 ટોપિકનો અભ્યાસ કરેલો છે ટોપિક નંબર 5 થી લઈને ટોપિક નંબર 8 સુધી આના પછીના લેક્ચરની અંદર આપણે પ્રકરણ 6 ની અંદર ભાગ 3 નો અભ્યાસ કરીશું આભાર